હેલો ગુડ ઇવનિંગ મિત્રો આપણે ઇતિહાસના આગળના વિડીયોમાં ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની શરૂઆત સુધીનો અભ્યાસ કર્યો આજે આપણે ગુજરાતમાં મુઘલ સલ્તનત અને વડોદરામાં ગાયકવાડ શાસનનો અભ્યાસ કરીશું તો મિત્રો ગુજરાતમાં મુઘલ સલ્તનતની શરૂઆત કઈ રીતે થઈ તો મિત્રો મુઝફ્ફર શાહ ત્રીજાના વઝીર ઇતિમાદ ખાને અકબરને ગુજરાત જીતવા માટે આમંત્રણ આપ્યું અને પરિણામે પંદરસો બોતેર માં અકબરનું આક્રમણ ગુજરાત પર થયું અને તે વંશનો નાશ થયો એટલે મિત્રો અકબરે ગુજરાત પર પંદરસો બોતેરમાં આક્રમણ કર્યું અકબર એ મુઘલ સલ્તનતનો સ્થાપક હતો પરંતુ મિત્રો અહીં જોઈએ તો સાચી રીતે મુઘલ સલ્તનતનો સ્થાપક એ બાબર હતો પરંતુ અકબરે તેને ચરમસીમા સુધી પહોંચાડ્યું હોવાથી તેને મુઘલ સલ્તનતનો ખરો સ્થાપક પણ ગણવામાં આવે છે મિત્રો અકબરનો સૌ પ્રથમ મુસ્લિમ સુબો જેનું નામ જે ગુજરાતમાં પ્રથમવાર નિમાયો હતો અને તેનું મૂળ નામ ખાન આઝમ હતું ઈસવીસન પંદરસો બોતેર માં અકબરે ગુજરાત જીત્યું હતું અને ગુજરાત વિજયની યાદમાં ફતેહપુર સિકરી ખાતે બુલંદ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું મિત્રો આ બુલંદ દરવાજો ચોપન મીટર ઊંચાઈ ધરાવે છે અને ગુજરાતનો સૌથી મોટો દરવાજો છે મિત્રો તમે આ ચિત્રમાં જોઈ શકો છો જે બુલંદ દરવાજાનું સ્મારક છે અને જે હાલ પણ આગ્રાના ફતેહપુર સિકરીમાં જોઈ શકાય છે આ ઉપરાંત મિત્રો તેના સમયમાં હિન્દી સાહિત્યનું સર્જન થયું કારણ કે અકબર એ બધી જ ભાષા અને બધા જ ધર્મોને માનતો હતો અને તે દિન એ ઇલાહી ધર્મ પાળતો હતો તેના સમયમાં ટોડરમલ દ્વારા મહેસૂલી પદ્ધતિ નક્કી કરવામાં આવી એટલે કે ગુજરાતમાં જે મહેસૂલી પદ્ધતિ ચાલતી હતી તેનો અંત આવ્યો અને ટોડરમલ દ્વારા જમીનના પ્રકાર અને તેની ફળદ્રુપતાને આધારે મહેસૂલ લેવામાં આવતું હતું આ ઉપરાંત તેણે અમદાવાદમાં ટંક શાળાઓ પણ બંધાવી હતી હવે મિત્રો અકબર બાદ આવે છે તેનો પુત્ર જહાંગીર જહાંગીરનું મૂળ નામ સલીમ હતું અને જહાંગીરને અમદાવાદમાં રાજકીય વહીવટના અનુભવ લેવા માટે નીમવામાં આવ્યો હતો મિત્રો જહાંગીરે અમદાવાદની ટંકશાળામાં નક્ષત્રવાળા સિક્કાઓ બહાર પડાવ્યા હતા અને આ ટંકશાળમાં આપણા ગુજરાતના જાણીતા છપ્પાકાર એવા અખો એટલે કે અક્ષરદાસ સોની પણ કામ કરવા જતા હતા તો મિત્રો જહાંગીરે અમદાવાદને ગરદાબાદ એવું નામ આપેલું કારણ કે તે સમયે અમદાવાદમાં ઉનાળામાં પવનને કારણે ખૂબ જ ધૂળ ઉડતી હતી અને તેથી તેને ગરદાબાદ એટલે કે ધૂળોના શહેર ઉપમા આપી હતી જ્યારે તે ગાદીએ આવ્યો ત્યારે નિરુદ્દીન મોહમ્મદ બાદશાહ જહાંગીર આવી ઉપાધિ ધારણ કરી અને તેણે શેર એ અફઘાનની વિધવા બેગમ મેહરૂનિશા સાથે લગ્ન કર્યા હતા અને તેને નૂર એ જહા એવું નામ આપ્યું હતું તેના સમયમાં કચ્છના જામ અને બહરા નામના બે સરદારોએ મુઘલ બાદશાહને કુર્નિશ ન ભરી એટલે કે તે સમયમાં ચાલી આવતી તેની બાદશાહને પ્રણામ કરવાની પ્રથા જેનો અમલ ન કર્યો તેથી જહાંગીરે તેને હરાવી મુગલને શરણે કર્યા હતા આ ઉપરાંત મિત્રો જહાંગીર જ્યારે સુરતમાં હતો ત્યારે ઈસવીસન સોળસો આઠમાં માં કેપ્ટન હોકિંગ્સ હેક્ટર નામના જહાજમાં બેસી સુરત બંદરે આવ્યો હતો જે વેપારની પરવાનગી લેવા માંગતો હતો પરંતુ મિત્રો જહાંગીરે કેપ્ટન હોકિંગ્સને પરવાનગી ન આપી અને તેની સાથે દરબારમાં રાખ્યો હતો અને કેપ્ટન હોકિંગ્સને તે ઇંગ્લિશ ખાન કહીને બોલાવતો હતો અને તેણે ઈસવીસન સોળસો ને માં સર થોમસ રોને વેપાર કરવાની પરવાનગી આપતા સુરતમાં સૌ પ્રથમ વેપારી મથક સ્થપાયું અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં આગમન થયું મિત્રો જહાંગીરના યુગને ચિત્રકલાનો યુગ પણ કહેવામાં આવે છે અને તેના સમયમાં ચિત્રકલા એ ભારતની ચરમસીમાએ પહોંચી હતી અને તેને ચિત્રકલાનો સુવર્ણ યુગ પણ કહે છે તો મિત્રો તેનું ના પત્નીનું નામ જણાવ્યા પ્રમાણે મેહરુન ઈશા હતું અને જેનું નામ તેણે પોતે નૂર જહા એવું કર્યું હતું મિત્રો ત્યારબાદ આવે છે શાહજહા કે જે તાજમહેલના નિર્માણ માટે ખૂબ જ જાણીતા છે અમદાવાદમાં પણ અને મોતી મહેલ બંધાવ્યા હતા તો મિત્રો જેનું ચિત્ર તમે જોઈ શકો છો નીચે આપેલું છે તેના સમયમાં ખાન જહા નામના અફઘાન સરદારે બળવો પોકાર્યો હતો અને શાહ ચાર પુત્રો હતા દારાશિકો શાહજુદા મુરાદ અને ઔરંગઝેબ તો મિત્રો જહાંગીરે સૌ પ્રથમ ઔરંગઝેબને ગુજરાતના સુબા તરીકે મૂક્યો પરંતુ તેણે શાંતિલાલ ઝવેરીના પાર્શ્વનાથ દેરાશયને મસ્જિદ બનાવવાનો પ્રયત્ન કરતા વિદ્રોહ થયો અને આ વિદ્રોહને ડામવા અથવા તો બંધ કરવા માટે ઔરંગઝેબને સુબા પદેથી હટાવી અને તેની જગ્યાએ દારાસિકોને મૂક્યો શિકોહ એ દાદા અકબરની જેમ ખૂબ જ ધર્મ સહિષ્ણુ હતો અને તેથી તેણે દરેક ધર્મને સમાન માન્યતા આપી અને ત્યારબાદ ખૂન કરી અને એ એ ગાદી પર બેઠો તો મિત્રો હવે આવે છે ચુસ્ત સુન્ની હતો એટલું જ નહીં તે અહસ્તુ મુસલમાન પણ હતો એટલે કે તે તલવાર અને કુરાનની ભાષા જ જાણતો હતો કાં તો તલવાર અને કાં તો કુરાન આથી તેને ધર્માદ રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે ઔરંગઝેબે હિન્દુના પવિત્ર તહેવારોને ઉજવવા પર પ્રતિબંધ લગાડ્યો હતો હોળી અને દિવાળી જેવા પ્રતિબંધ આવ્યો હતો હતો તે પોતાનું ટોપીઓ અને કુરાનનું ભાષાંતર કરી કરતો તેમના સુબા મોહમ્મદ ખાનના સમયમાં શિવાજીએ ઈસવીસન સોળસો ચોસઠ અને સોળસો સિત્તેર એમ બે વખત સુરત લૂંટ્યું હતું અને મિત્રો આ ઔરંગઝેબનું મૃત્યુ સત્તરસો સાતમાં માં થયું હતું અને તેની સાથે મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ ગઈ હતી આમ તો ઔરંગઝેબ જ્યારે શાસનમાં આવ્યો તે જ સમયે મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ ચૂકી હતી તો મિત્રો હવે આપણે ગુજરાતમાં ગાયકવાડ એટલે કે મરાઠા યુગનું જોઈએ તો મિત્રો મરાઠા યુગના સ્થાપક દામાજીરાવ ગાયકવાડ હતા એટલે કે વડોદરા રાજ્યની સૌ શરૂઆત દામાજીરાવ ગાયકવાડે કરી હતી દામાજીરાવ ગાયકવાડ બાદ આવે છે મલ્હારરાવ ગાયકવાડ તો મિત્રો મલ્હારરાવ ગાયકવાડ કે જેણે વેલેસલીની સહાયકારી યોજના સ્વીકારનારા પ્રથમ રાજા હતા અને મેજર વોકર સૌપ્રથમ અંગ્રેજી રેસિડેન્સી બની ગુજરાત આવ્યો હતો અને તેણે વોકર કરાર પણ કર્યો હતો જીપીએસસી ના પોઈન્ટ ઓફ વ્યૂ થી વોકર કરાર એ ખૂબ અગત્યનો છે કે જે પૂછાઈ શકે છે સયાજીરાવ ગાયકવાડ તો મિત્રો સયાજીરાવ ગાયકવાડે સૌથી વધુ વડોદરા શહેરનો વિકાસ કર્યો હતો અને તેણે લક્ષ્મી વિલાસ પેલેસ બંધાવ્યો હતો જે ગુજરાતનો સૌથી મોટો મહેલ છે આ ઉપરાંત મિત્રો તેણે યુનિવર્સિટીની સ્થાપના કરી હતી અને નીચે ચિત્રમાં તમે એમએસ યુનિવર્સિટીની ફોટો જોઈ શકો છો તેણે ગુજરાતમાં સૌ પ્રથમ રેડિયો શરૂ કરાવ્યું હતું જે વડોદરાથી થયું હતું ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસમાં માં તેણે રેડિયો કેન્દ્રની સ્થાપના કરી હતી તેણે મફત અને ફરજિયાત શિક્ષણ શરૂ કરાવ્યું હતું અને તેની પહેલ સૌ પ્રથમ અમરેલી રાજ્યથી કરી હતી તેણે અમરેલીમાં સરકારી શાળાઓ ખોલી અને મફત અને ફરજિયાત શિક્ષણ શરૂ કરાવ્યું હતું આ ઉપરાંત તેના સમયમાં સૌ પ્રથમ ગુજરાતમાં ટ્રેન અઢારસો ને પંચાવનમાં ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે ચાલુ કરવામાં આવી હતી ત્યારબાદ આવે છે મિત્રો પ્રતાપસિંહ ગાયકવાડ કે જેના સમયમાં વડોદરા ગાયકવાડે જીવરાજ મહેતાને એવી શરત મૂકી કે ગુજરાતના તમામ રજવાડા તેની હેઠળ મૂકવામાં આવે અને તેમને ગુર્જર નરેશ જાહેર કરવામાં આવે પરંતુ આ વાત ન માનતા તેઓએ પોતાની તિજોરીનો ત્રણ કરોડ જેટલો ખજાનો લઈ અને યુરોપ નાસી ગયા હતા બાદમાં તેના મુખ્ય પ્રધાન એવા જીવરાજ મહેતાએ ભારત સરકારને જાણ કરી અને પ્રતાપસિંહને પાછા બોલાવી અને તેનું ભારત સંઘમાં વિલીનીકરણ કરાવ્યું હતું તો મિત્રો અહીં ગુજરાતના મુઘલ સલ્તનત અને ગાયકવાડ શાસન પૂર્ણ થાય છે હવે પછી આવે છે મિત્રો બ્રિટિશ શાસનમાં ગુજરાતની અવસ્થા અથવા તો બ્રિટિશ કાળની ગુજરાત પર અસર જેનો તમે આગળના વિડીયોમાં અભ્યાસ કરી શકો છો તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી નોટિફિકેશન મળતી રહે